Magic Show. એમ તો તારની પ્રેક્ટિસ કર્યા કરું છું, આ કંઈ થતું કેમ નથી? મને લાગે છે કે હજી કદાચ મારે વધારે પ્રેક્ટિસની જરૂર છે. રવિએ મને લાસ્ટ ટ્રિક જે શીખવાડી હતી એ તો હું શીખી ગઈ, પણ હવે કઈ ટ્રિક હશે કે હવે શું હશે જે રવિએ મને શીખવાડવાનું હશે? એકચ્યુઅલીમાં મેજિકમાં કહેવામાં આવે છે કે મેજિક ઇઝ એન આર્ટ, ઇટ ઇઝ એન ઇલ્યુઝન, ઇટ ઇઝ સમથિંગ દેટ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, ઇટ ઇઝ એન આર્ટ વિચ ઇઝ યેટ ટુ બી ડિસ્કવર્ડ. એટલે સાયન્ટિફિકલી તો પ્રૂવન છે જ મેજિક, પણ એને શીખવું એ પણ એક આર્ટ છે. એ પણ કેવી રીતે કરવું અને કેવી રીતે સામેવાળાના મગજને તમારે કેપ્ચર કરવું અને એને પ્રિડિક્ટ કરવું, ઇટ ઇઝ ઓલ અબાઉટ દેટ. અને એ વસ્તુ મારાથી વધારે તો રવિ જ તમને શીખવાડી શકશે ને, કારણ કે એ જ તો છે મેજિશિયન રવિ. અને મેજિશિયન રવિ આવે છે તો આપણને નવી ટ્રિક શીખવાડે છે, નવા ટેકનિક શીખવાડે છે, નવી નવી ટ્રિક્સ શીખવાડે છે, જે મને તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે અને તમને પણ લાગતી જ હશે. તો ચલો રવિને બોલાવીએ અને હવે આજે જાણીએ કે આજે એ આપણને શું બતાવવા જઈ રહ્યા છે. બોલાવું રવિ, પ્લીઝ કમ. તો રવિ કેમ છો તમે? એકદમ મજામાં, તમે કેમ છો? હું એકદમ મજામાં છું. રવિ, જેમ તમે મને કીધું તું એમ હું તો દરરોજ પ્રેક્ટિસ કરતી જ રહું છું, પણ પ્રેક્ટિસની સાથે સાથે મને છે ને મારા દિમાગમાં બહુ જ બધા સવાલો આવે છે કે એક્ઝેક્ટલી મેજિક કેવી રીતે થાય છે. હું કોન્સ્ટન્ટલી પ્રેક્ટિસ કરું છું અને એનાથી કદાચ મારો હાથ તો બેસે છે. તમે જે લાસ્ટ મેજિક શીખવાડ્યું હતું ને એ તો મને આવડી ગયું, પણ હું એ જાણવા વધારે આતુર છું કે આજે હું શું નવું શીખીશ. સો ખુશી, આજે આપણે જોવા જઈ રહ્યા છો કાર્ડ્સ મેજિક, ઓકે, પાવર મેજિક. આપણી હ્યુમન બોડીમાં કેટલો પાવર છે, એનાથી શું થઈ શકે, એનું એક જસ્ટ તમને ડેમો બતાવીશ. અને કાર્ડ્સ મેજિક છે એ પહેલા, અને કાર્ડ્સ મેજિક હું તમને આજે શીખવાડીશ પણ. ઓકે, સો રેડી છો મેજિક જોવા માટે? એકદમ રેડી છું અને મારા દર્શક મિત્રો પણ રેડી છે. તમે રેડી છો ને? કારણ કે મેં તો હા કહી જ દીધી છે. લાસ્ટ ટાઈમ વાળું મેજિક તો યાદ હશે જ, કેટલું ઇઝીલી આપણને રવિએ શીખવાડી દીધું હતું. આ મેજિક શીખવા માટે હું તો બહુ જ આતુર છું, તમે પણ એકદમ ધ્યાનથી જોજો. હા, ઓકે ખુશી, તો જેવું તમે જોઈ રહ્યા છો મારી પાસે ડેક ઓફ કાર્ડ છે. યસ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ જેવી રીતના હું દર વખતે તમને આપું છું, પહેલા કાર્ડ તમે લઈ લો, બધા કાર્ડ બહાર કાઢી લો. ઓકે, શફલ કરી લો. ઓકે, બધા કાર્ડ નોર્મલ છે, તમે પણ જોઈ લો, આપણા દર્શકોને પણ બતાવી દો. યસ, હું શફલ કરી દઉં હવે. ઓકે, ડન. સો ખુશી, બધા કાર્ડ્સ તમે શફલ કરી લીધા, ચેક પણ કરી લીધું, બધા કાર્ડ્સ નોર્મલ છે અને કોઈ કાર્ડ એવું કંઈ છે નથી મેજિકલ, કોઈ સ્પેશિયલ કાર્ડ. સો ખુશી, આ કાર્ડ મેજિક કરવા માટે છે ને એકચ્યુઅલી મને બે વોલેન્ટિયર જોઈએ છે. ઓકે, તો એક તો તમે મારી પાસે છો અને બીજા આપણે આપણા દર્શક મિત્રોને બનાવી દઈશું. યસ, ડેફિનેટલી. ઓકે ખુશી, તો જેવું કે તમે જોયું કે મારી પાસે 52 કાર્ડ છે, નોર્મલ અલગ અલગ કાર્ડ છે. યસ. ઓકે, તો હું શું કરીશ, આ કાર્ડને લઈને આપણે સિમ્પલી કટ કરીશું, 1 and 2. Okay. Okay, એને આપણે કટ કરી દીધું. Okay. So, ખુશી, આના માટે છે ને મારે એક નોટ, કરન્સી, મની નોટ, પૈસાની જરૂર છે. તમારી પાસે છે? હું એક્ચ્યુઅલી રવિ આજે મારું વોલેટ ભૂલી ગઈ છું. ઓકે, કઈ વાંધો નહીં, જો અમારી પાસે છે. ઓકે. સો મારી પાસે એક નોટ છે 100 રૂપિસ. ઓકે. તમે ચેક કરી લો. ઓકે. નોર્મલ 100 રૂપી નોટ છે. યસ ખુશી, નોર્મલ છે. એક્ચ્યુઅલી મેં પહેલાં એટલા માટે જ કીધું કે તમારી પાસે કોઈ નોટ છે, જો તમારી પાસે નોટ હોય તો આપણે તમારી નોટમાં મેજિક કરત, બટ ડોન્ટ વરી, કંઈ વાંધો નહીં. આ નોટને લઈને હું મારા પાછળના પોકેટમાં મૂકી દઉં. ઓકે, રાઈટ ખુશી. ઓકે ખુશી, હવે આપણે મારા બીજા વોલેન્ટિયર છે જે આપણા દર્શક મિત્રો છે. ઓકે, સો ખુશી હું શું કરીશ કે જે કટ કરી છે ડાયકને, સેન્ટ્રલ ડાયકને, હું તમને બતાવી દઉં છું અને દર્શક મિત્રોને પણ બતાવી દઉં છું કે આ કાર્ડ કયું છે. ઓકે, બટ આ તમારું ચોઈસ નથી, આ દર્શક મિત્રોનું છે કાર્ડ. ઓકે, તમારી ચોઈસ હજુ બાકી છે. સો આ કાર્ડ આપણા દર્શક મિત્રોનું છે. ઓકે, પણ ઓન બિહાફ દર્શક મિત્રો તમે પણ એમનું કાર્ડ જોઈ લો કે કયું કાર્ડ છે. જોઈ લીધું છે. ઓકે, સો દર્શક મિત્રોનું કાર્ડ આ છે અને બધા કાર્ડને લઈને મારા હાથમાં મૂકું છું. સો ખુશી, નાવ યોર ટર્ન. ઓકે, તમારો ટર્ન છે. આપણે ડેકને વચ્ચેથી કટ કરી અને અહીંયા મૂકી છે. હા, તમે સેન્ટર આ ઉપરનું કાર્ડ જોઈ લો.
ઓકે, અને આપણા દર્શક મિત્રોને પણ બતાવી દો તમારું કાર્ડ કયું છે. ઓકે, જોઈ લેતું છે. ઓકે ખુશી, તો આ ડે આ કાર્ડને લઈને આપણે તમારે એની અંદર મિક્સ કરી દેવાનું છે. ઓકે, એટલે શફલ કરી દઉં. હા, ઓકે, કરી દીધું છે. શફલ કરી દીધું? યસ. પ્રોપર આપણે લઈને અહીંયા મૂકી દો બધા કાર્ડ્સ. ઓકે, એને લઈને આપણે થોડા શફલ કરી દઈએ, અહીંયા મૂકી દઈએ. હા, સો ખુશી, આ બધા કાર્ડ્સને લઈને આપણે અહીંયા સેન્ટરમાં મૂકી દઈશું, જસ્ટ લાઈક આવી રીતના. ઓકે, ઓકે, અને એક ડેક બોક્સ છે એની ઉપર બંધ કરી દઈશું. ખુશી, મેં તમને છે ને 100 રૂપિયાની નોટ આપેલી. યસ, એ તમે પાછળના પોકેટમાં મૂકી દીધી. અચ્છા, મેં મારા પાછળના પોકેટમાં મૂકી છે. યસ, લેટ મી ચેક. હો, ઓ યસ, હા, મારી પાસે જ છે. ઓકે, સી, 100 રૂપિયાની નોટ છે મારી પાસે છે. ખુશી, તમને તમારું કાર્ડ યાદ છે? કયું કાર્ડ હતું? યસ, મારું કે દર્શક મિત્રોનું? તમને તમારું કાર્ડ? યસ યસ યસ. હા, દર્શક મિત્રોને તેમનું કાર્ડ યાદ જ હશે. અને તમારું કાર્ડ તમને યાદ છે? યસ, ડેફિનેટલી યાદ છે. 100 રૂપિયાની નોટ છે જે મેં તમને ચેક કરાવી હતી. યસ. ઓકે, સો અત્યારે મારી પાસે છે. હા, વોચ કેરફુલી, તમે તમારું કાર્ડ તમારા માઇન્ડમાં યાદ કરો. એને યાદ કરો. ઓકે, સ્ટ્રોંગલી યાદ કરો. ઓકે, ઓકે, તમારું કાર્ડ અત્યારે ક્યાં છે? ખુશી, ડેકમાં અંદર. મારી પાસે શું છે અહીંયા? 100 રૂપિયાની નોટ. જસ્ટ વોચ, 1 2 3. શું ખુશી, 100 રૂપિયા નોટ માંથી મેં બનાવી દીધું તમારું કાર્ડ, રાઈટ? આ કાર્ડ ને લઈને આપણે હું તમને ચેક કરવા પણ આપી શકું છું. ઓકે, અને આપણા દર્શક મિત્રોને પણ તમે બતાવી શકો છો. ડેફિનેટલી, આ એ જ કાર્ડ છે, ધેટ ઇઝ નોર્મલ કાર્ડ જે મેં સિલેક્ટ કર્યું હતું. પણ રવિ, આ કેવી રીતે થયું? બીકોઝ મેં જ અંદર મૂક્યું હતું. ઓકે, ઓકે, પણ તમને ખુશી એ તો ખબર પડી ગઈ કે આ નોટ હતી, નોટમાંથી કાર્ડ બની ગયું. પણ તમે એ ના પૂછ્યું કે નોટ ક્યાં ગઈ. નોટ ક્યાં ગઈ રવિ? યસ, ધેટ ઇઝ ક્વેશ્ચન. સી, નોટ ક્યાં છે? તમને યાદ છે દર્શક મિત્રોનું કાર્ડ ક્યાં હતું? અને નોટ છે એની એક્ઝેક્ટ ઉપર દર્શક મિત્રોનું કાર્ડ પણ છે. ઓ યસ, એક્ઝેક્ટ કાર્ડ. તો રવિ, ખુશી, તમે નોટ લઈને હાથમાં ચેક પણ કરી શકો કે એ જ નોટ છે. હા, એ જ 100 રૂપિયાની નોટ છે. એ જ છે. તો રવિ, આ કેવી રીતે થયું? મારું કાર્ડ અહીંયા કેવી રીતે આવ્યું? ધીસ ઇઝ મેજિક ખુશી, બટ અહીંયા ફિનિશ નથી થતું આ કાર્ડ. ઓકે, આપણી પાસે અલગ અલગ 52 કાર્ડ છે. આ બધા પ્રોપર્ટીઝ લઈને હું મારા પોકેટમાં મૂકું છું. ઓકે ખુશી, નોર્મલ કાર્ડ છે બધા ચેક કરી લો તમે. યસ, નોર્મલ કાર્ડ છે. હા, ઓકે ખુશી, વન મોર ટાઈમ તમારે શું કરવાનું છે, આમાંથી કોઈ પણ એક કાર્ડ પિક કરવાનું છે. ઓકે, અને પિક એવી રીતના કરવાનું, હું જસ્ટ લાઈક એને આવી રીતના શફલ કરું, કોઈ પણ જગ્યાએ સ્ટોપ બોલવાનું. ઓકે, સે સ્ટોપ. સ્ટોપ. ખુશી, તમે પણ જોઈ લો તમારું કાર્ડ અને આપણા દર્શક મિત્રોને પણ બતાવી દો. ઓકે ખુશી, સો તમારું કાર્ડ છે ને તમારે એની અંદર કોઈ પણ જગ્યાએ મૂકી શકો છો. હું ટર્ન થઈ જાઉં છું. ઓકે, ડન. યસ ખુશી. ઓકે, સો તમારું કાર્ડ આની અંદર ક્યાં છે એની અંદર મને નથી ખબર, રાઈટ? હા. ઓકે, આ ડેકને લઈને હું પ્રોપર પાછી પેક કરી દઈએ આપણે. ઓકે, અને મારા પોકેટમાં મૂકી શકીએ. ઓકે ખુશી, આજે તમે થોડા અલગ અલગ દેખાવ છો, કેમ? ઇટ ઇઝ, મેં આજે સ્પેક્સ પહેર્યા છે તમારી સાથે. મને બી એવું લાગતું હતું કે મેજિશિયન લુક હું કંઈક ડેવલપ કરું, એટલા માટે થઈને મેં આ અલગ રૂપ ધારણ કર્યો છે. ઓકે, સો તમે રેગ્યુલર બેઝિસ પર કોઈ કોઈક વાર સ્પેક્સ પહેરો છો? ના, નોટ એટ ઓલ. પણ હા, મને એવું થયું કે આજે કેમ નહીં, કારણ કે હું તમારાથી એટલી બધી ઇન્સ્પાયર થઈ ગઈ હતી ને, તો મને થયું કે આજે કંઈક હું અલગ ટાઈપનો લુક ટ્રાય કરું. ઓકે, સો તમારા અલગ લુકને જોઈને મેં એક સરસ મજાનું મેજિક ટ્રાય કરવાનો ટ્રાય કર્યો છે આજે. ઓકે, તો મને થોડીક વાર માટે તમારા સ્પેક્સ આપશો? શ્યોર. ઓકે, સો ખુશી, તમે જે કાર્ડ જોયું ક્યાંથી જોયું? 52 કાર્ડ્સમાંથી એક કાર્ડ પિક કર્યું. હા, રાઈટ? યસ. અને પછી એને હાથમાં પકડ્યું. યસ. અને પછી શું કર્યું?
પછી મારા દર્શક મિત્રોને બતાવ્યું અને પછી એને મિક્સ કરી દીધું અંદર. ઓકે, સો સૌથી પહેલા તમે જે કાર્ડ જોયું ને, સૌથી પહેલા મારા સ્પેક્સે જોયું, પછી તમારી આંખો અને પછી તમારા માઇન્ડે જોયું. ઓકે, તો અત્યારે જે કાર્ડ તમે જોયું છે, તમારા માઇન્ડમાં છે કે ગાયબ થઈ ગયું છે ને? યાદ છે તમને કાર્ડ કયું છે? યસ. ઓકે, તમને કેવું લાગે કે તમારા સ્પેક્સ તમને તમારું કાર્ડ બતાવી દે? તો મારા સ્પેક્સ મને મારું કાર્ડ બતાવી દે? યસ. આઈ ડોન્ટ બિલીવ ઇટ. એવું ના થઈ શકે? ના, બિલકુલ ના થઈ શકે. તમે માની જ નથી શકતા એવું. સો ખુશી, નોર્મલી તમારા સ્પેક્સ મારા હાથમાં છે અને તમે ધ્યાનથી જોજો, હું ટ્રાય કરું છું તમારા સ્પેક્સ તમારા તમારું કાર્ડ બતાવે તમને. દર્શક મિત્રોને હું આગ્રહ કરું છું કે તમારા તમારી બિલકુલ નજર કે ટીવી સામે ધ્યાનથી જોજો, બહુ ફ્લેશ ઇફેક્ટ છે, જલ્દીથી ફિનિશ થઈ જશે. ખુશી, હું તમને પણ રિક્વેસ્ટ કરું છું તમારું કાર્ડ ધ્યાનથી જોજો. ઓકે, આ કેવી રીતે થયું? This is magic, ખુશી. મારા સ્પેક્સ અને સ્ટીલ મેજિક. ચેક કરી શકો તમારા સ્પેક્સ છે, બીજું કઈ અંદર સ્વિચ એવું કઈ છે નથી? ના, કઈ નથી. ઓકે, તમને ખબર છે તમારા સ્પેક્સમાં હજુ પણ એક મેજિક છે અને એકચ્યુઅલી તમારામાં પણ મેજિક છે, સ્ટેટિક એનર્જી. શું આ તમારા હાથ બતાવો આવી રીતના અને જસ્ટ રબ કરો. ઓકે, તમારા હાથ બિલકુલ મારા હાથથી ઉપર આવી રીતના જસ્ટ એન્ડ ડૂ લાઈક ધીસ. હા, મેજિક કરીશું તો તમારા સ્પેક્સને છે ને આપણે ટર્ન પણ કરી શકાય. વાવ, આવું તો મને ખબર જ નથી કે આવું થઈ શકે છે. તો મને એમ તો સમજાવો કે આ થયું કેવી રીતે? ખુશી, એઝ યુ નો, તમે જાણો છો કે હું ઘણા ટાઈમથી મેજિક કરું છું અને ઘણી બધી પ્રેક્ટિસ કરું છું મેજિક માટે, ઘણા બધા રિસર્ચ પણ કરું છું. તો આ જ મેજિક, આ મેજિક એમાંનો જ એક પાર્ટ છે. ઓકે, તો આ મેજિક તમને શીખતા જાણતા ઘણો ટાઈમ લાગશે. ઓકે, પણ દર્શક મિત્રો અને તમે બંને જણ ઇઝીલી કરી શકે એવું એક સરસ મજાનું મેજિક આજે પણ તમારા માટે લઈને આવ્યો છું. હું એ જ પૂછવાની હતી કે આજે તમે કઈ ટ્રિક છે કે કઈ મેજિક ટ્રિક છે જે મને અને દર્શક મિત્રોને શીખવાડવાના છો? તો રવિ, જલ્દીથી શીખવાડો, કારણ કે મારે તો શીખવું છે અને ઘરે જઈને પ્રેક્ટિસ પણ કરવાની છે. સો ખુશી, એના માટે છે ને આપણે એક ડેક જોઈશે અને આ તમારા સ્પેક્સ છે. પહેલા તો તમે પાવરફુલ સ્પેક તમારા પહેરી લો. સો ઓકે, ઓકે, સો મારી પાસે છે ને એ ડેક છે. ખુશી, આ મેજિકમાં હું કંઈ જ નથી કરું, સિમ્પલી આ ડેકને હું અહીંયા મૂકી દઈશ. ઓકે, ઓકે, શું કરવાનું છે તમારે? ડેકને વચ્ચેથી કટ કરવાની છે. કરું? હા. ઓકે, હા, હવેથી ત્યાંથી એક કાર્ડ લઈ લો તમે. ઓકે, અને તમે જોઈ લો ને દર્શક મિત્રોને પણ બતાવી દો. ઓકે. ખુશી, હવે તમે કાર્ડ કટ કર્યા છે એની ઉપર એ કાર્ડ મૂકી દો તમારું. ઓકે, અને જે બાકીની ડેક છે એની ઉપર મૂકી દો કમ્પ્લીટલી. ઓકે, રાઈટ? યસ. હવે મેં કોઈ પણ જગ્યા ટચ નથી કર્યું, આ ડેકને આપણે ટર્ન કરી દઈશું. ઓકે, હવે તમારે ફરીથી એકવાર સેન્ટરમાંથી કટ કરવાનું છે ડેકને સીધી રીતે. હા. ઓકે, કર્યું અને એને કમ્પ્લીટ કરી દો, ઉપર મૂકી દો. હા, ફૂલ ડેક. હા. ઓકે, સો ખુશી, શું કર્યું તમે? એક કાર્ડ લીધું, હા, અને કટ કરી વચ્ચે મૂક્યું, પછી ડેક કમ્પ્લીટ કરી, ટર્ન કરી, ફરી એકવાર ડેક કમ્પ્લીટ કરી, અને ફરીથી આપણે એને કટ કરી દઈશું જસ્ટ લાઈક ધીસ, અને આપણે એને ટર્ન કરી દઈએ. ઓકે, ખુશી, આમાં ખબર પડે કોઈ જગ્યાએ તમારું કાર્ડ છે? ના, નહીં પડે, કોઈને પણ ના ખબર પડે. હવે ઇવન મને પણ ના ખબર પડે, બટ હું ગેસ કરું ત્યાં સુધી તમારું કાર્ડ છે ને આઈ થિંક 10 નંબર પર છે. ઓકે, યસ ખુશી, તમારું કાર્ડ છે 10 નંબર પર છે. ઓકે, તો હું જો ઉપરથી 10 નંબર પર, રાઈટ? ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, સિક્સ્થ, સેવન્થ, એઇથ, નાઇન્થ, ટેન. એટલે આ કાર્ડ છે. યસ ખુશી. ઓકે, યસ,
આ તો તમારું કાર્ડ ખુશી? યસ, આ જ હતું મારું કાર્ડ. ઓકે, તો આ કેવી રીતે થયો? પહેલા તો મને એવું કહો કે આ મેજિક કેવું લાગ્યું તમને? બહુ જ અજુક તું, બહુ જ નવું. ઓબ્વિયસલી મારા માટે પણ અને મારા દર્શક મિત્રો માટે પણ. તો શીખવું છે તમારે આ મેજિક? ડેફિનેટલી શીખવું છે. તો ચાલો હું તમને શીખવાડું કે આ મેજિક કેવી રીતના થાય છે. ઓકે ઓકે. સો ખુશી, એના માટે જોઈએ છે ને આપણે એક આપણે પત્તાની ડેક જોઈએ એના માટે. ઓકે. અને પત્તાની ડેકમાં છે ને શું કરવાનું છે હું તમને જણાવી દઉં. ઓકે. સો ફર્સ્ટ ઓફ ઓલ ખુશી, તમારે છે ને 52 કાર્ડ્સની એક ડેક લેવાની છે. અને ડેકમાં છે ને એકચ્યુઅલી 4 પેટર્ન હોય છે. યસ, હાર્ટ, સ્પેડ, એના સિવાય ક્લબ એન્ડ ડાયમંડ. ઓકે, તો આ ટ્રીક માટે તમે કોઈ પણ એક પેટર્ન ચૂઝ કરી લો. મેં આમાં સ્પેડ બ્લેક કાળીની પેટર્ન ચૂઝ કરી છે, રાઈટ? 1-2 કિંગ સુધી આપણે બધા કાર્ડ્સ બહાર કાઢી લેવાના. ઓકે, એટલે આખું જે એકો દૂરી તીરી ચોકો પંજો છક્કો સત્તો અઠ્ઠો નવ્વો દસો ગલ્લો અને રાણી. ઓકે, અને પાસા આખી પેટર્ન આપણે બહાર કાઢી લેવાની છે. અને પછી એ આખી પેટર્નને આપણે લાસ્ટમાં મૂકી દેવાની છે. ઓકે, પણ મેક શ્યોર ધ્યાન એ રાખવાનું છે કે એસ 2 કિંગ રહેવું જોઈએ. ઓકે, એસ સૌથી બોટમમાં. ઓકે ઓકે. સો આ આપણી ટ્રીકનું પ્રિપેરેશન છે. ઓકે, હવે તમે ટ્રીક બતાવવા માટે બિલકુલ રેડી છો. ઓકે, તો તમારે શું કરવાનું છે ટ્રીક બતાવવા માટે? ડેકને ટચ નથી કરવાની. આપણા જે ઓડિયન્સ છે, આપણા જે દર્શક મિત્રો છે, એમને જ કહેવાનું છે કે આ ડેક છે એના તમારે બે પાર્ટ કરવાના છે. ઓકે, તો દર્શક મિત્રોના બિહાફ પર હું કરી દઉં છું. હા, બે પાર્ટ કરી દીધા. ઓકે, હવે બે પાર્ટ કર્યા પછી એમને કહેવાનું છે જ્યાં પાર્ટ કર્યો ત્યાંથી એક કાર્ડ તમે પિક કરી લો. ઓકે, જે ફર્સ્ટ જે આપણે હાફ કર્યું એમાંથી ફર્સ્ટ એક કાર્ડ લઈ લેવાનું છે. હા, ચૂઝ કરી લો તમે, જોઈ લો. યસ, અને બીજા દર્શક મિત્રોને પણ બતાવી દો એવું તમે કહી શકો છો. પછી જ્યાં કટ કર્યું ત્યાં ફર્સ્ટ પાર્ટ પર મુકાવી દેવાનું છે કાર્ડ. ઓકે, અને જે ડેક રહી એને કમ્પ્લીટ કરી દેવાનું છે. ઓકે, રીમેનિંગ મૂકી દીધું મેં. ઓકે, હા. સો શું થયું ખુશી તમને ખબર છે? હવે હાફ કર્યું મેં. હા, એમાંથી એક પત્તું જે હતું એ મેં અહીંયા મૂકી અને બાકીના મેં મૂકી દીધા, એટલે બધા મિક્સ થઈ ગયા. હવે હું આ તમને આ ટ્રીકનું શું થયું એક્ચ્યુઅલમાં, તમારું કાર્ડ ક્યાં છે તમને ખબર પડશે. હવે તમારું કાર્ડ એક્ઝેક્ટલી ક્યાં છે અત્યારે? જે આપણે સિક્વન્સ મૂકી આખી એક પેટર્ન મૂકી એની એક્ઝેક્ટ નીચે છે તમારું કાર્ડ. રાઈટ, આપણી પેટર્ન છે. યસ. ઓકે, હું તમને ફરીથી એકવાર ફાસ્ટ મૂવમેન્ટમાં સમજાવી દઉં. ઓકે, કે શું થાય છે એક્ચ્યુઅલ મેજિક. આપણી પેટર્ન નીચે છે. યસ. તમે અહીંયા કટ કરો છો, કોઈ પણ એક કાર્ડ સિલેક્ટ કરો છો, અહીંયા મૂકો છો, આપણી પેટર્ન અહીંયા છે. રાઈટ, આ પેટર્નને આપણે એની ઉપર મૂકી દેવાની છે. ઓકે, ધેટ્સ ઈટ. ઓકે, સો આ કાર્ડ હવે શું કરવાનું છે, દર્શક મિત્રો પાસેથી ટર્ન કરાવવાના છે આવી રીતના. ઓકે, હવે એને કટ કરીશું 1 ટાઈમ. ઓકે, આ બેઝિક ધ્યાન એ રાખવાનું છે કે સિમ્પલી કટ જ કરાવવાના છે, એને શફલ નથી કરવાના. ઓકે, સિમ્પલી કટ કરાવવાના છે. યસ. ઓકે, એકવાર કટ થઈ ગયું, દેન પછી આપણે શું કરવાનું, સેકન્ડ ટાઈમ આપણે જાતે કટ કરવાની છે. અને ધ્યાન એ રાખવાનું છે કે આપણી પેટર્નનું કોઈ પણ એક પત્તું આપણા હાથમાં આવી જાય. ઓકે, સપોઝ હું ટર્ન થઈને બતાવું આપણા દર્શક મિત્રોને કે કટ અહીંયાથી જ કરવાનું છે કે જ્યાં આપણી પેટર્નનું પત્તું આવે. ઓકે, આપણે જાતે આપણી પેટર્નનું પત્તું આવી કોઈ પણ, હા કોઈ પણ પત્તું આવવું જોઈએ. ઓકે, કયું પત્તું આવી ગયું? આ 200 આપણી પેટર્નનું છે. યસ. ઓકે, એને કટ કરી દો આવી રીતના. ઓકે, અને ડેકને ટર્ન કરી દો. ઓકે ઓકે. સો હવે ખુશી શું થયું બેઝિકલી, આપણી પેટર્નનું પત્તું કયું આવ્યું નીચે? 200 આવ્યો, જે આપણે નીચે એ પ્રમાણે કરી દીધો. તો 10 નંબરનું કાર્ડ નીચે છે, તો 10 ની ઉપરના 9 કાર્ડ ક્યાં હશે? એ એની જ નીચે હશે ટોપ પર. હા, અને ટોપ પર પછી એનું પત્તું આવશે. ઓકે, સપોઝ હું તમને બતાવું, 10 નંબરનું કાર્ડ નીચે છે તો આ છે 9 8 7 6 5 4 3 2 1, ધેન એમનું કાર્ડ. ઓકે, સો બેઝિકલી શું થાય છે તમને ખબર છે કે આપણે કટ કરીએ લાઈક આવી રીતના. ઓકે ઓકે, આપણી પેટર્નનું કોઈ પણ પત્તું આવે ને નીચે, કયું કાર્ડ આવ્યું? 2, તો એનું કાર્ડ 2 નંબર પર જ હશે. 1 2. ઓકે, આઈ હોપ ખુશી તમને ખ્યાલ આવી ગયો હશે કેવી રીતના કરવાનું. હવે એક વખત હું ટ્રાય કરી જોઉં. શ્યોર શ્યોર શ્યોર. જે પણ આપણી પેટર્નનું કાર્ડ નીચે આવે એમનું કાર્ડ એ જ નંબર પર આવશે. ઓકે, 1 આવે તો 1 નંબર પર, 2 આવે તો 2 નંબર પર, જેક આવે તો 11 નંબર, ક્વીન આવે તો 12 નંબર, કિંગ આવે તો 13 નંબર. ઓકે ઓકે, આ કાર્ડ છે.
ઓકે, તમારે કંઈ નથી કરવાનું, મૂકી દેવાનું છે સિમ્પલી. યસ, હવે તમારે તમારા ઓડિયન્સ દર્શક મિત્રો હોય એમને કહેવાનું છે કે આને કટ કરો. દર્શક મિત્રોએ કટ કર્યું. યસ, તમારે કહેવાનું છે કટ કર્યું, ત્યાંથી પત્તું જોઈ લો. યસ, ત્યાંથી એક પત્તું જોઈ લો. જોઈ લીધું. યસ, આપણે અહીંયા મૂકી દીધું, રાઈટ. હવે બાકીના પોર્શન ઉપર મૂકી દેશું. ઓકે, રાઈટ. હવે ફરી હવે તમારે ટર્ન કરાવવાનું છે ને? ફરીથી આપણે ટર્ન કરી દેશું એક વખત. યસ, રાઈટ. ટર્ન કરી દીધું, હવે તમે જોઈ શકો છો. હવે કટ કરાવવાનું છે ફરીથી એક વાર. યસ, કટ કરશો. ઓકે ખુશી, સો દર્શક મિત્રો જ્યારે પણ કટ કરે છે અને આપણી પેટર્નનું પત્તું આવી ગયું તો એને કમ્પ્લીટ કરાવીને ફક્ત ટર્ન કરી દો. ઓકે, તો તમને ખબર પડી ગઈ આપણી પેટર્નનું કયું પત્તું આવ્યું ઉપર. યસ, કયું કાર્ડ આવ્યું? આપણે આવ્યો 6. યસ, તો એ તમને ખબર છે પણ તમારા ઓડિયન્સ દર્શક મિત્રોને નથી ખબર. યસ, કે કયું કાર્ડ આપણે નીચે સેટ કર્યું છે. યસ, તો એમનું કાર્ડ કયા નંબર પર હશે? હવે 6 છે. યસ, એટલે 6 નંબર પર, રાઈટ. 1, 2, 3, 4, 5, 6. છે ને એકદમ ઈઝી અને એકદમ સરસ મજાનું મેજિક. યસ, આ એવી ટ્રીક છે જે આપણે ત્યાં આગળ બધાની પાસે કાર્ડ્સ તો હશે જ, અને આપણા બધા પાસે કાર્ડ્સ હશે તો આપણે આપણા ફેમિલી અને ફ્રેન્ડ્સની સાથે પણ આ ટ્રીક જે છે એમને બતાવી શકીએ છીએ, અને એમને આપણી થોડીક મેજિકની શો ઓફ બી કરી શકીએ છીએ. એમને કહી શકીએ છીએ કે અમને બી થોડું ઘણું મેજિક આવડે છે, હે ને રવિ? યસ, સો આવી જ બધી ઘણી બધી ટ્રિક્સ અને ઘણા બધા મેજિક ટ્રિક્સ જે છે એ રવિ આપણને બતાવતા રહેશે, રાઈટ? ડેફિનેટલી ખુશી. તો આવતા એપિસોડમાં આપણે જોઈશું નવી ટ્રિક્સ કે રવિ આપણને શું શીખવાડે છે. આ ટ્રિક તો હું સમજી જ ગઈ છું અને ઘરે જઈને હું તો આ પ્રેક્ટિસ કરવાની જ છું. તમે પણ કરજો. હા, હું તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે બેસીને આ મેજિક ટ્રિક તો પાક્કે પાયે ટ્રાય કરીશ, અને નેક્સ્ટ વીક માટે એક્સાઇટેડ છું, કારણ કે નેક્સ્ટ વીક હું જાણીશ કે નવી કઈ મેજિક ટ્રિક જે છે એ રવિ આપણને શીખવાડશે. ત્યાં સુધી મને અને રવિને આપો રજા. આવજો. મારા ચશ્મામાં મેજિક હતું. Welcome to the world of magic. The Magic Show.